વડોદરામાં પિકનિક પર ગયેલા બાળકોની બોટ ડૂબતા 14 ના મોત. ન્યૂ સનરાઈઝ સ્કૂલના ઇંગ્લિશ મીડિયમના બાળકોને બરખી ગયું મોત. 62 બાળકોના મોતથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ. વડોદરાની ઘટના બાદ ઓખાન તંત્ર આવ્યું હરકતમાં. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં લાઈફ જેકેટ ફરજિયાત. લાઈફ જેકેટ વિના બોટમાં નહીં કરી શકાય મુસાફરી. સુરતમાં તંત્રના પાપે સર્જાઈ શકે છે વડોદરા જેવી દુર્ઘટના. કતારગામ લેક ગાર્ડન પર લાઈફ જેકેટ વિના કામ કરતા કર્મચારીઓ જોવા મળ્યા. ઝી 24 કલાક પૂછે છે સવાલ, કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો. ડોક્ટર સીજે ચાવડા પદ પરથી આપી શકે રાજીનામું. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય છે સીજે ચાવડા. દેશમાં એન્ટીબાયોટિક દવાના દુરુપયોગને રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટીબાયોટિક દવા નહીં મળે. સિંગચડાની માફક હવે નહીં મળી શકે દવા. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની માત્ર 2 દિવસ બાકી. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી મૂર્તિ. ઝી 24 કલાક પર જુઓ દિવસભર. અયોધ્યાથી એક્સક્લુઝિવ કવરેજ.